विद्यार्थी मित्रों, आज आप गुजराती ज्ञान सेतु धोरण 8 ब्रिज कोर्स क्लास रेडिनेस ना आगना कदम नो अभ्यास करीशु। कदम 11 प्रश्न 1 अखबार माथी मनगमतु चित्र मेळवीने चोटाड़ो अने चित्र विषे लखो। तो अँ तमने जे मनगमतु चित्र होय ए चोटाड़ी अने तेना विषे अँ केटलाक वाक्यो लखवाना छे। प्रश्न 2 अखबारी नोंध वांचो अने नीचे आपेला प्रश्नोना जवाब लखो। तो अँ शिवाजी महाराजनी माहिती आपेली छे, ये माहितीनो अभ्यास करी अने तेना आधारे नीचेना प्रश्नोना जवाब लखवाना छे। पहेलो प्रश्न 1 शिवाजीना जन्मदिवसे बीजा कोनो जन्मदिवस छे? तो माहितीमांथी आपणे ए जवाब मेळवीने लखीशुं के शिवाजीना जन्मदिवसे गुजरातना भूतपूर्व मुख्यमंत्री बळवंतराय मेहतानो जन्मदिवस छे। प्रश्न 2 मराठा साम्राज्य विकसावनार कोना संतान हता? तो मराठा साम्राज्य विकसावनार माता जीजाबाई अने पिता शाहजीना संतान हता। प्रश्न 3 शिवाजीए बाळपणमां शुं सांभळवा मळतुं? तो अहीं शिवाजीने समझवानुं छे, ये छपाई गयुं छे। शिवाजीने बाळपणमां शुं सांभळवा मळतुं? तो अहीं माहितीमांथी आपणे लखी शकीए छीए के शिवाजीने बाळपणमां रामायण अने महाभारतनी वार्ताओ सांभळवा मळती। प्रश्न 4 गढ़ आला परंतु सिंह गीला, आ उक्ति कोनी शहादतने बिरदावे छे? तो जवाब में गढ़ आला परंतु सिंह गीला आ उक्ति बहादुर सेनापति तानाजी मालुसरेनी शहादतने बिरदावे छे। प्रश्न 5 तेमणे सौप्रथम नौकादानी स्थापना करी, अहीं तेमणे एटले कोण? तो जवाब में छत्रपति शिवाजी महाराज। प्रश्न 3 प्रश्नना उत्तर लखो। पहेलो प्रश्न छे अखबारों पोतानो समाज धर्म केवी रीते अदा करे छे? अहींया जे आपणे बीजा सत्रनो द्वितीय सत्रनो जे पहेलो पाठ छे अखबारी नोंध, एना आधारित प्रश्नोना उत्तर छे। तो जवाबमां लखीए કે જે અંગત અને સંસ્થાલક્ષી સમાચારો છે એને વિનામૂલ્યે છાપી અને અખબારો પોતાનો સમાજ ધર્મ અદા કરે છે। પ્રશ્ન 2 અખબાર શબ્દનો અર્થ જણાવો। તો અહીંયા અખબાર છે એ મૂળ અરબી શબ્દ ખબરનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચારપત્ર, વર્તમાનપત્ર અથવા છાપું। પ્રશ્ન 3 સમાચાર નોંધ એટલે શું? તો જવાબમાં પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા તેવા સમાચારની નોંધ માટે ફાળવે તેને સમાચાર નોંધ કહેવાય। પ્રશ્ન 4 તમે વાંચેલી કોઈપણ એક અખબારની નોંધ વિશે 3 વાક્યો લખો। તો એની અંદર તમે જે નોંધ વાંચ્યું હોય એના વિશે તમારે લખવાનું છે કે જેમાં કોઈ ઇનામ વિતરણ, અવસાન નોંધ, બેસણાની કોઈ નોંધ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમની નોંધ હોય અથવા અન્ય કોઈ સાહિત્ય વિશેની હોય, તો એ તમે વાંચી હોય તો તમે એના વિશે 3 વાક્યો લખી શકો છો। પ્રશ્ન 5 તમે વાંચેલા અખબારોના નામ લખો। તો અહીંયા તમે જે અખબારો વાંચતા હોય અથવા તમારા ઘરે જે અખબારો આવતા હોય અથવા તમારા વિસ્તારમાં જે અખબારો આવતા હોય એના વિશે તમે લખી શકો છો, જેમ કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, રખેવાળ વગેરે। પ્રશ્ન 4 શાળા પ્રવેશોત્સવ અંગેની નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર વર્તમાનપત્રના તંત્રીને લખો। તો અહીંયા
જે જગ્યા આપી છે એમાં આપણે એ વિગત લખશું. અહીંયા ઉપર તારીખ લખશું, અહીંયા માનનીય તંત્રીશ્રી, એના પછી જે વર્તમાનપત્રમાં આપણે એ નોંધ આપવા માગીએ છીએ એનું નામ અને સરનામું આવશે. પછી વિગતમાં લખશું કે આ સાથે મોકલેલ શાળા પ્રવેશોત્સવ સમાચાર નોંધ આપના લોકપ્રિય અખબાર સમાચારપત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ જે તારીખે આપણે આપવાનું છે ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો. તો એ વિગતો એમાં લખશું. અહીંયા આપનો વિશ્વાસ એમાં નોંધ આપનાર છે અને સહી આવશે. નીચે બીડાણામાં જે શાળા પ્રવેશોત્સવ છે તેની અખબારી નોંધ એમાં મૂકીશું. પ્રશ્ન 5, નીચે આપેલ વાક્યોમાંથી પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દો શોધીને લખો. તો પહેલું વાક્ય છે, જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે. તો અહીંયા જીવન અને મૃત્યુ બંને પરસ્પર વિરોધી અર્થ દર્શાવે છે. બીજું વાક્ય છે, માધવપુરના દરિયા કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય છે. તો અહીંયા સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને શબ્દો પરસ્પર વિરોધી છે. ત્રીજું વાક્ય, ગીરની માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી તો સાંજ પડે ખૂરતું બળતણ વીણવા નીકળી પડતી. તો અહીંયા સવારે અને સાંજે એ બંને શબ્દો પરસ્પર વિરોધી છે. ચોથું વાક્ય, સેવામૂર્તિ પરીક્ષિતલાલ રાત દિવસની પરવા કર્યા વગર સતત ગામડા ખૂંદતા રહેતા. તો અહીંયા રાત દિવસ એ પરસ્પર વિરોધી અર્થ દર્શાવે છે. પાંચમું વાક્ય, નવા વર્ષથી આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવો. તો અહીંયા આવક જાવક છે એ પરસ્પર વિરોધી શબ્દો છે. પ્રશ્ન 6, અખબાર સંબંધિત શબ્દોનો ઉપયોગ કરી શબ્દ ચોરસ બનાવો. તો અહીંયા જે શબ્દો આપેલા છે, જેમ કે જાહેર નિવેદા, અનુસંધાન, દૈનિક, પૂર્તિ, તંત્રીલેખ, લેખક, પત્રકાર, જાહેર ખબર, નિવેદન, સાપ્તાહિક અને સંવાદદાતા. તો નીચે જે શબ્દ ચોરસમાં એક ઉદાહરણ આપ્યું છે, જાહેર નિવેદા, એ રીતે આપણે જે અન્ય શબ્દો છે એને નીચે કોષ્ટકમાં શબ્દ ચોરસ બનાવીને લખી શકીએ છીએ. કદમ 12, પ્રશ્ન 1, તમે જોયેલ ફિલ્મ કે નાટક નાટકના કલ્પના ચિત્રો યાદ કરી એ કલ્પના ચિત્ર વિશે લખો. તો અહીંયા તમારે સ્વપ્રયત્ને તમારી જાતે તમે જે ફિલ્મ કે નાટક જોયું હોય એના કલ્પના ચિત્રોના આધારે તમે અહીંયા વાક્યો તમારે લખવાના છે. પ્રશ્ન 2, માતૃપ્રેમ દર્શાવતું કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા નીચે માતૃપ્રેમ દર્શાવતું જે કાવ્ય છે એની કેટલીક પંક્તિ આપી છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, કવિ માતાને મહાહેતવાળી કેમ કહે છે? તો જવાબમાં, કવિ માતાને મહાહેતવાળી કહે છે કારણ કે બાળક નાનું હોય ત્યાંથી લઈને મોટું થાય ત્યાં સુધી માં બાળકનું ધ્યાન રાખે છે, તેથી એને મહાહેતવાળી કહે છે. પ્રશ્ન 2, માતા પુત્રને દુઃખે કેમ દુઃખી થતી હશે? તો જવાબમાં લખીએ કે માતા તેના સંતાન પ્રત્યે ખૂબ જ તેને પ્રેમ હોય છે, તેથી એ પુત્રના દુઃખે દુઃખી થતી હશે. પ્રશ્ન 3, માં પુત્રના સુખ માટે કેવું ખાય છે? તો જવાબમાં, માં પુત્રના સુખ માટે કટુ એટલે કે કડવું ખાય છે. પ્રશ્ન 4, બાળક પડે ત્યારે માતાના મુખેથી કયો શબ્દ સરી પડે છે? તો જવાબમાં, બાળક પડે ત્યારે માતાના મુખેથી ખમ્મા એવો શબ્દ સરી પડે છે. પ્રશ્ન 5, માતાની પાંપણે પ્રેમના પૂર શા માટે વહે છે? તો જવાબમાં, માતા સંતાનની
सुख के दुखनी परिस्थिति ने समझी जाए छे। जो संतान दुख में हो तो माता तेने प्रेम थी संभाळी ले छे, तेथी एनी पांपणे प्रेमना पूर वहे छे। एना पछी प्रश्न त्रण, प्रश्नोना उत्तर लखो। तो पहलो प्रश्न छे, जननी ने जोड़ सकी नहीं जड़े रे लोल, काव्य पंक्ति नो भावार्थ समझाओ। तो अहीं आपणे जे जननी काव्य छे एनो अभ्यास आपणे गत वर्षे करी चूक्या छीए, तो तेना आधारे लखी शकीए के માતાના પ્રેમની સામે બીજા બધાનો પ્રેમ ઓછો છે, એટલા માટે કવિ કહે છે કે માં જેવું બીજું કોઈ નથી। પ્રશ્ન બે, માતૃપ્રેમ દર્શાવતી કાવ્યપંક્તિ સુવાક્ય કે કહેવત લખો। તો પહેલાં સુવાક્ય લખીએ અથવા સુવિચાર। એક માતા સ્વ શિક્ષકની ગરજ સારે છે, કહેવત લખી એક, માં તેમાં બીજા બધા વગડાના વા। કાવ્ય પંક્તિમાં જનનીની જોડ સકી નહીં જડે રે લોલ, તો આ સિવાય તમે અન્ય સુવાક્ય કહેવત કે કાવ્ય પંક્તિ પણ લખી શકો છો। પ્રશ્ન ત્રણ, જનની કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો। તો જવાબમાં જોઈએ, માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, માતા જેવું બીજું કોઈ વ્યક્તિ આ જગતમાં હોઈ શકતું નથી, તે ભાવ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રશ્ન ચાર, માં તેમાં બીજા બધા વગડાના વાહ કહેવતને સમજાવો। સંતાન, તો જવાબમાં લખીએ કે સંતાનની દરેક પરિસ્થિતિમાં માતા સંતાનનું ધ્યાન રાખે છે, સંતાનોના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થઈ જાય છે, તેથી કહી શકીએ કે માં તેમાં બીજા બધા વગડાના વાહ। પ્રશ્ન પાંચ, નીચેનો ભાવ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિ લખો। તો અહીંયા ભાવ વ્યક્ત જે એનો અર્થ આપ્યો છે, એની આંખો અમૃતથી ભરેલી છે, એના વેણ વાલથી ભરેલા છે, તો એ કાવ્યમાંથી આપણે પંક્તિ શોધીને લખવાની છે। તો એ પંક્તિ છે, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે। પ્રશ્ન ચાર, તમારા ઘરના કોઈ એક સભ્ય વિશે લખો। તો અહીંયા મિત્રો, તમે તમારી રીતે તમારા જાતે જ તમારા ઘરના સભ્ય વિશે પાંચ છ લીટીમાં લખી શકો છો, એ તમારા માતા હોય, પિતા હોય, ભાઈ કે બહેન, એ કોઈપણ સભ્ય વિશે તમે લખી શકો છો। પ્રશ્ન પાંચ, કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધી તેનો અર્થ આપો। તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જે જુદેરી શબ્દ શોધીને બતાવ્યું છે અને એનો અર્થ લખ્યો છે અનોખી। તો એ રીતે આપણે બીજા શબ્દો શબ્દ ચોરસમાંથી શોધીને નીચે લખવાના છે અને સામે એના અર્થ આપવાના છે। તો એક ઉદાહરણ છે, આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો એમાં જનની જે છે શબ્દ, જેનો અર્થ માતા, એના પછી ઉજાસ એટલે કે પ્રકાશ, એના પછી દેવ એટલે કે ભગવાન, ત્યારબાદ આશીષ એટલે કે આશીર્વાદ, એના પછી દોહેલું એટલે કે દુર્લભ, ત્યારબાદ અમી શબ્દ છે જેનો અર્થ થશે અમૃત, ત્યારબાદ શશી એટલે કે ચંદ્ર, ઉર એટલે કે હૃદય, કોડ એટલે કે સ્વપ્ન, અને વેણ એટલે કે વચન। તો આ પ્રમાણે તમે શબ્દ ચોરસમાંથી શબ્દો શોધી અને એનો અર્થ લખી શકો છો। એના પછી જે પ્રશ્ન છ, શબ્દને આગળથી વાંચો કે પાછળથી, શબ્દ એક સમાન રહેશે, તો એવા અન્ય શબ્દો આપણે લખવાના છે। દાખલા તરીકે નવજીવન, તો અહીંયા મિત્રો આપણે આગળથી વાંચીશું નવજીવન અથવા પાછળથી, તો એ શબ્દ એક સમાન જ રહે છે નવજીવન। એ રીતે બીજું એક અન્ય ઉદાહરણ આપ્યું છે, સરસ આગળથી વાંચીએ કે પાછળથી, એ શબ્દ એક સમાન રહે છે। તો હવે અન્ય ઉદાહરણ આપણે લખવાના છે, તો કેટલાક ઉદાહરણ તમને આપું છું, અન્ય ઉદાહરણ તમે તમારી રીતે લખી શકો છો, જેમ કે કનક, નમન, મલયાલમ, દરદ, નયન, જહાજ વગેરે। કદમ તેર, પ્રશ્ન એક, તમારી શાળાનું ચિત્ર દોરો અને તેના વિશે લખો। તો અહીંયા જે જગ્યા આપી છે એમાં
શાળાનું ચિત્ર દોરી તેના વિશે 5-6 વાક્યમાં લખવાનું છે તમારી જાતે. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, તમારા મનગમતા તહેવારનું નામ લખો અને આ તહેવાર કઈ તારીખે અને કયા વારે આવે છે તે તમારે લખવાનું છે. તો તમે એની અંદર તમારા મનગમતા તહેવાર અને કેલેન્ડરના મદદથી તમે એની તારીખ અને વાર એ જોઈને એમાં લખી શકો છો. પ્રશ્ન 2, પારસીઓનું નૂતન વર્ષ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબમાં પતેતી અથવા આપણે નવરોજ પણ એને કહીએ છીએ. પ્રશ્ન 3, જે તહેવારના નામમાં સંખ્યાનો ઉલ્લેખ થયો હોય તેવા તહેવારના નામ લખો. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ઋષિ પંચમી. તો અન્ય એવા શબ્દો જોઈએ તહેવારના નામ, જેમ કે રામનવમી, શીતળા સાતમ, ગોકુળાઠમ, નવરાત્રિ, દશેરા વગેરે. તો એ સિવાય અન્ય તહેવાર આવતા હોય કે જેની અંદર તહેવારના નામની અંદર એનો સંખ્યાનો ઉલ્લેખ થતો એવા તમે ઉદાહરણ લખી શકો છો. પ્રશ્ન 4, તિથિ મુજબ આવતા કોઈપણ 5 તહેવારના નામ લખો. તો તમે એ તિથિ પ્રમાણે આવતા એવા 5 તહેવારના નામ લખી શકો છો. અહીંયા કેટલાક ઉદાહરણ આપું છું, મહાશિવરાત્રિ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરો, દિવાળી, બેસતું વર્ષ. તો આ બધા જે તહેવાર છે એ તિથિ મુજબ આવે છે. એવા અન્ય તિથિ મુજબ આવતા હોય એવા તહેવારના નામ તમે લખી શકો છો. પ્રશ્ન 5, તમારી શાળામાં બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, કેમ? તો શાળાની અંદર જે ગાંધી જયંતિ છે એ 2 ઓક્ટોબરે અને આંબેડકર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. કારણ કે આ બંને મહાપુરુષોએ આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે, તેથી એમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો. તો આમાં પહેલો પ્રશ્ન છે, આત્મકથા એટલે શું? ગાંધીજીની આત્મકથા વિશે ટૂંકમાં જણાવો. તો અહીંયા જે ગાંધીજીની આત્મકથામાંથી લીધેલો પાઠ છે એ અહીંયા આપણને ગુજરાતીના અભ્યાસક્રમમાં આપવામાં આવેલો છે. તો એના આધારે આપણે લખી શકીએ, કોઈના જીવન વિશે તેમના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક ઘટનાઓની નોંધ કરવામાં આવે તેને આત્મકથા કહે છે. સત્યના પ્રયોગ કે જે ગાંધીજીની આત્મકથા છે એની અંદર ગાંધીજીએ પોતાના જીવનમાં બનેલી દરેક ઘટનાઓને સાચે સાચી રીતે આલેખી છે. અને દુનિયાની ઉત્તમ આત્મકથાઓમાં ગાંધીજીની આ આત્મકથા છે એ સ્થાન પામી છે. પ્રશ્ન 2, પોતાના વર્તન વિશે ગાંધીજી શી કાળજી રાખતા? તો પોતાના વર્તનથી તેમને ક્યારેય ઠપકો મળે તેવું કામ તેઓ ક્યારેય કરતા નહીં, આ બાબતની હંમેશા કાળજી રાખતા. પ્રશ્ન 3, ગાંધીજી ફારસીના વર્ગમાં બેસવા માટે કેમ લોભાયા? તો ગાંધીજી જ્યારે 6 ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે કેટલાક મિત્રોએ તેમને કહ્યું કે ફારસી ભાષા તો સાવ સહેલી છે, ફારસી ભાષા શીખવના જે શિક્ષક છે એ સાવ ભોળા છે, આપણે જેટલું કરીએ તેટલાથી નભાવી લે છે. આ વાત સાંભળી ગાંધીજી ફારસીના વર્ગમાં બેસવા માટે લોભાયા. પ્રશ્ન 4, સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે, ગાંધીજીનું આ વિધાન સમજાવો. તો જવાબમાં લખીએ કે જો અક્ષરો ખરાબ હોય તો પરીક્ષામાં સારા ગુણ મળતા નથી. અત્યારે આપણે વિદ્યાર્થી જીવનની વાત કરીએ તો એ આપણી માટે મહત્ત્વનું છે, એટલા માટે આપણે કહી શકીએ કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. પ્રશ્ન 5, ગાંધીજીએ 1 વર્ષમાં 2 ધોરણનો અભ્યાસ નથી કરવો એ વિચાર કેમ છોડી દીધો? તો જવાબમાં લખીએ કે ગાંધીજીએ કોઈ વખતે એમ થતું કે 1 વર્ષમાં 2 ધોરણ કરવાનું છોડીને 3 ધોરણમાં ચાલે જાઉં, પણ એમ કરવામાં મારી લાજ જાય અને જેણે મારા ખંત પર વિશ્વાસ રાખી મને
ચડાવવાની ભલામણ કરી તે શિક્ષકની પણ લાજ જાય, તેથી એ જે વિચાર છે એને છોડી દેતા. પ્રશ્ન 4, તમારા વિદ્યાર્થી જીવનનો યાદગાર પ્રસંગ કે કોઈ ઘટના લખો. તમે તમારા પોતાનો કોઈ જે યાદગાર પ્રસંગ હોય, કોઈ ઘટના હોય, તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન 5, નીચે આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ચુનીલાલનું કામ જોઈને વેપારી રાજીનો રેડ થઈ ગયો. તો એમાં વાક્યમાં જે રૂઢિપ્રયોગ વપરાયો છે, રાજીના રેડ થઈ જવું, જેનો અર્થ થાય છે ખૂબ જ પ્રસન્ન થઈ જવું. તો હવે જોઈએ પહેલું વાક્ય, ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે. તો અહીંયા જે રૂઢિપ્રયોગ વપરાયો છે, ગેડ ન બેસવી, એનો અર્થ થાય છે કંઈ ન સમજવું. બીજું વાક્ય, જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. તો અહીંયા લાજ જવી એટલે કે આબરૂ જવી. ત્રીજું વાક્ય છે, હું મનમાં ને મનમાં સમસમી રહ્યો. તો અહીંયા મનમાં સમસમી રહેવું રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે ધૂંધવાઈ ઉઠવું. ચોથું વાક્ય, મહારાજ જે કામ હાથમાં લે એમાં પોતાનો જીવ રેડી દે. તો રૂઢિપ્રયોગમાં જીવ રેડી દેવો એટલે કે પૂરેપૂરી તાકાતથી કામ કરવું. પાંચમું વાક્ય, મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ પાકે ગળે કંઈ કાંઠા ચડે. તો અહીંયા પાકા ગળે કાંઠા ન ચડે, જેનો અર્થ છે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ જાય. પ્રશ્ન 6, નીચે આપેલ શબ્દ ચોરસમાં કેટલીક ભાષાઓના નામ છુપાયેલા છે. તો એમાંથી નામ શોધી અને એ નામને ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા શબ્દ ચોરસમાં આપણે એ જે શબ્દો છે એની ફરતે ગોળ કરીને જે ભાષાઓ છે એના નામ શોધીએ. તો એમાં સંસ્કૃત, મલયાલમ, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિબ્રુ, નેપાળી, બંગાળી, ઉર્દુ, અરબી, ફારસી જેવી જે ભાષાઓ છે એના નામ એમાં આપેલા છે. કદમ 14, પ્રશ્ન 1, નીચેનું ચિત્ર જુઓ અને તેના વિશે 3 પ્રશ્નો બનાવીને લખો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એનો અભ્યાસ કરીને નીચે એના આધારે પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર કયા શહેરનું છે એ આપણે અહીંયા ચિત્રમાં જોઈને એનો જવાબ લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, ચિત્રમાં દર્શાવેલ જગ્યા કઈ છે અને ક્યાં આવેલી છે. પ્રશ્ન 3, ચિત્રમાં દેખાતા બગીચાને કોણ પાણી આપતું હશે. તો આ રીતે તમે અન્ય પ્રશ્નો ચિત્રના આધારે બનાવી શકો છો. પ્રશ્ન 2, આ એકમમાં કેટલાક વિશિષ્ટ વાક્યો પ્રયોજાયા છે, તમને ગમતા 5 વાક્યો લખો. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, દરિયો પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. તો અહીંયા આપણો જે પાઠ છે ભમીએ ગુજરાત દક્ષિણ ભણી એના આધારે, એ એકમના આધારે પ્રશ્નોના જવાબ છે. તો એમાંથી આપણે વાક્યો લખી શકીએ. તો પહેલું એક ઉદાહરણ જોઈએ તો, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણે. બીજું વાક્ય જોઈએ, આગમાં રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની સુરત આ તે સાતું જ હાલ. ત્રીજું વાક્ય, આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈને અંકલેશ્વર જવું છે. ચોથું વાક્ય, આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત. પાંચમું વાક્ય, સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે,
દરિયાએ ગુજરાતને કેવી રીતે બરડામાં લીધું છે? તો જવાબમાં ગુજરાતને 1600 કિમી લાંબો દરિયા કિનારો મળ્યો છે, એટલે કે તેની મોટાભાગની સરહદો દરિયાઈ છે, એટલા માટે એવું કહી શકાય કે દરિયાએ ગુજરાતને બરડામાં લીધું છે. બીજો પ્રશ્ન, વિદેશીઓ માહે માહે કેમ લડ્યા છે? માહે માહે એટલે કે અંદરોઅંદર. તો જવાબમાં લખી શકીએ કે જે તો જવાબમાં વિદેશી લોકો ભારતમાં આવીને પોતાની સત્તા મજબૂત કરવા ઈચ્છતા હતા અને આ માટે વિદેશી લોકો વચ્ચે ઝઘડા થયા. પ્રશ્ન 3, અકબર અને ઔરંગઝેબ કેમ સુરત આવ્યા હશે? તો જવાબમાં અકબરે ગુજરાતના સુરતમાં પડાવ નાખ્યો હતો, જ્યારે ઔરંગઝેબ લાકડીના પુલ આગળ જહાજમાં બેસીને મક્કા હજ કરવા ગયો હતો, એટલા માટે એ લોકો સુરત આવ્યા છે. પ્રશ્ન 4, કવિ નર્મદ કેમ રડ્યા હતા? તો જવાબમાં સુરત શહેર આગ અને રેલમાં ભાંગેલું, લૂંટારાઓ દ્વારા લૂંટાયેલું સોનાની મૂરત જેવા સુરત શહેરના આવા હાલ જોઈ અને કવિ નર્મદ રડ્યા હતા. એના પછી પ્રશ્ન 5, નર્મદા મૈયા ક્યારે જાજવલ્યમાન લાગે છે? તો જવાબમાં વિંધ્યવન ખૂંદી અને સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતમાં જાજવલ્યમાન લાગે છે. પ્રશ્ન 6, આ એકમ કયા સંગ્રહમાંથી લેવામાં આવે છે? તો જવાબમાં ભમીએ ગુજરાતે ન વાટે ન રેલપાટે નામના સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 4, કૌંસમાં આપેલા વિશેષણને આધારે વાક્ય બનાવો. તો અહીંયા વિશેષણ આપ્યા છે, સુંદર, પાતળું, કાળો, પ્રથમ, થોડું, એના આધારે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. પ્રશ્ન પાંચ, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જે પ્રવાસ કર્યો હોય એના આધારે એનું તમે જાતે વર્ણન કરશો. પ્રશ્ન 6, નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણ શોધો અને તેના જેવા બીજા વાક્યો લખો. તો પહેલું વાક્ય છે, તમે કયા કયા પુસ્તકો વાંચ્યા છે? તો એમાં જે વિશેષણ છે કયા કયા, અને એના આધારે અન્ય વાક્ય લખીએ તો તમે કયા કયા શહેરોની મુલાકાત લીધી છે. બીજું વાક્ય, તમારા પિતા કયો વ્યવસાય કરે છે? તો કયો, એ પ્રશ્નવાચક વિશેષણ છે. બીજું વાક્ય પ્રયોગ કરીએ તો, છગનલાલે પૂછ્યું તમને કયો ઘોડો ગમે છે. ત્રીજું વાક્ય જોઈએ, તમે શાળામાં કઈ કઈ પ્રવૃત્તિ કરો છો? તો એમાં કઈ કઈ છે એ વિશેષણ છે. અન્ય વાક્ય જોઈએ તો, તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો. પ્રશ્ન 7, આ એકમમાં કેટલાક પ્રાસવાળા શબ્દો પ્રયોજાયા છે તે શોધીને તેવા શબ્દો લખવાના છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ખાણીપીણી. તો એવા બીજા અન્ય ઉદાહરણ આપણે એકમમાંથી લખીએ તો, ભાંગેલા તૂટેલા, અલક મલકની, ખારવા ખલાસી, સાગર સંગમ, જતા આવતા અને લોલ વિલોલ. કદમ 15, પ્રશ્ન 1, નીચેના બંને ચિત્રો જોઈ તે બંને ચિત્રોમાં તફાવત છે શોધીને લખવાનો છે. તો પહેલાં બંને ચિત્રોનો અભ્યાસ કરીને આપણે એમાંથી લખશું. તો જોઈ શકીએ છીએ એમાં આપણે કે જે પહેલું એ ચિત્ર છે એની અંદર બે ફૂલ છે, જ્યારે બી ચિત્રમાં 3 ફૂલ આપેલા છે. બીજું જોઈએ તો, પહેલાં એ ચિત્રમાં અહીંયા આપણને બે દડા જોવા મળે છે, જ્યારે બી ચિત્રમાં 1 દડો જોવા મળે છે. ત્રીજું જોઈએ તો, જે પહેલું ચિત્ર છે એની અંદર આપણને 1 રેકેટનું ફૂલ જોવા મળે છે, જ્યારે બીજામાં 2 રેકેટના ફૂલ જોવા મળે છે. ચોથું વાક્ય જોઈએ તો, એ ચિત્રમાં 1 બેન્ચીસ છે. જે પહેલું ચિત્ર છે એમાં 2 બેન્ચો છે, એક અહીંયા અને 1 સામે, જ્યારે બી ચિત્રમાં 1 જ બેન્ચ આપેલી છે. પ્રશ્ન 2, લેખક અને દુદામામા વચ્ચેના સંવાદના તમને ગમતા 5 વાક્યો લખો. તો અહીંયા જે પાઠ્યપુસ્તકનો પાઠ છે આ ભણાવ, એના આધારે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના છે.
તો પહેલું વાક્ય જોઈએ તો હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં. બીજું વાક્ય, હા તો બરાબર દુદા મામાની લાંબી વાત શરૂ થતી. ત્રીજું વાક્ય જોઈએ, દુદા મામા લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા. ચોથું વાક્ય, હું કહેતો પણ મારા બૂટનું શું, બૂટ ઝટ આપો ને. પાંચમું વાક્ય, અરે ભાણા એ જ તો તને કહું છું. પ્રશ્ન ત્રણ, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, લેખક અને મિત્રો મૂચીને મામા કેમ કહેતા? તો જવાબમાં, લેખકના ગામમાં એક નાનકડી મોચી બજાર હતી, તેમાં 4-5 મોચીઓની દુકાન હતા, તેથી લેખક અને તેના મિત્રો મોચીઓને મામા કહેતા. પ્રશ્ન બે, નેપોલિયન વિશે તમે શું જાણો છો? તો મિત્રો, અહીંયા જે નેપોલિયન છે એનું પૂરું નામ નેપોલિયન બોનાપાર્ટ હતું, કે જે ફ્રાન્સનો એક શાસક હતો અને તે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. પ્રશ્ન ત્રણ, પરિવારમાં લેખકના બૂટ માટે શો નિર્ણય થતો? તો લેખકના બૂટ આપવા જોઈએ તેનો સિદ્ધાંતનો સ્વીકાર થતો, પરંતુ ઘરની જે સમગ્ર પરિસ્થિતિ હતી એની સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે નક્કી થતું કે બૂટ રિપેર કરાવવા, ફાટ્યા હોવા તેને થીગડું મરાવીને વ્યવસ્થિત કરાવવા, નવી સથળી નંખાવી, બૂટ પોલિશ કરાવવા અને કોઈ ઓળખી ન શકે અથવા જોનાર ઓળખી ન શકે તેવા નવા બનાવી દેવા. પ્રશ્ન ચાર, લેખકના મતે નવા બૂટનો પ્રાથમિક તબક્કો કેવી રીતે પૂર્ણ થતો? તો જવાબમાં, લેખકના મતે ઘરમાંથી મંજૂરી મળ્યા પછી જ્યારે લેખક દુદા મામાની દુકાને જઈ માપ આપી આવે અને બૂટ અંગેની બધી વિગતો જણાવે, ત્યારે દુદા મામા તેનું માપ લે છે અને આ રીતે નવા બૂટનો પ્રાથમિક તબક્કો પૂર્ણ થતો. પ્રશ્ન પાંચ, લેખક દુદા મામા પર રોષે કેમ ભરાતા, એટલે કે ગુસ્સે કેમ થતા? તો જવાબમાં, લેખકે દુદા મામાને ત્યાં નવા બૂટ બનાવવા આપ્યા, પરંતુ જ્યારે પણ નવા બૂટ લેવા જાય ત્યારે દુદા મામા કોઈને કોઈ બહાનું બતાવે અને બૂટ આપતા નહીં, તેથી જે લેખક છે એ ધક્કા ખાવા પડતા, એના કારણે એમની ઉપર ગુસ્સે થયા, રોષે ભરાયા. પ્રશ્ન છ, લેખક માટે દુદા મામા બૂટ તૈયાર ન કરવા બાબતે કેવા બહાના બનાવતા? તો એનો જવાબમાં લખી શકીએ કે લેખકને દુદા મામા કહેતા કે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, તેથી કામ થયું નથી. બીજું કે બીજા બાના હેઠળ કહેતા કે કરીમભાઈ ભજન સારા ગાય છે, બૂટ કાળા કરવા કે લાલ કરવા હતા, વગેરે જેવા બહાના કાઢી અને એ બૂટ તૈયાર ન કરવાના એ પ્રમાણેના બહાના બતાવતા. પ્રશ્ન ચાર, મારે કર્મે લખ્યું કતિર, પંક્તિનો અર્થ સમજાવો. તો મારા નસીબમાં જ કંઈક ખોટ છે, મારું નસીબ સારું નથી, આ પંક્તિ દ્વારા લેખક સમજાવવા માગે છે કે જેનું નસીબ જ નબળું હોય તેના ધાર્યા કામ થતા નથી, જો તે ધાર્યા કામ કરવાનો પ્રયત્ન કરે તો પણ તેમાં સફળતા નથી મળતી. પ્રશ્ન પાંચ, આ એકમમાં લેખક અને દુદા મામાના ગુણો સ્વભાવની સુંદર જાણકારી મળે છે, બંનેના ગુણ સ્વભાવ જણાવો. તો અહીંયા ઉદાહરણમાં લેખક અને જે દુદા મામા છે બંનેના જે ગુણ સ્વભાવ છે એ બતાવ્યા છે. તો એક બાજુ લેખકના ગુણ અને સ્વભાવ બતાવે છે, બીજી બાજુ દુદા મામાના સ્વભાવ અને ગુણ બતાવે છે. તો લેખકના ગુણને સ્વભાવમાં ઉતાવળા, જ્યારે દુદા મામામાં ઠરેલ બતાવ્યું છે. એ રીતે અન્ય બાબત જોઈએ તો લેખક સત્ય બોલનારા હતા, જ્યારે દુદા મામા છે એ ખોટું બોલનારા, એટલે કે બહાના બતાવતા હતા. આગળ જોઈએ તો લેખક છે એ પેલા નવા બૂટ માટે અધીરા હતા, જ્યારે દુદા મામા છે એ કોઈના કોઈ બહાના હેઠળ એ બૂટ તૈયાર ન કરવાનું કામ બહુ ઢીલું, એટલે કે બહુ આળસ એમાં કરતા. ચોથું જોઈએ તો લેખક છે એ બહુ
ઝડપથી ગુસ્સેથી જતા ક્રોધી સ્વભાવના હતા, જ્યારે દુદામામાં શાંત સ્વભાવના હતા. પ્રશ્ન છે, અયોગ્ય શબ્દ છે કે નાકો? તો પહેલું વાક્ય છે, લેખક નવા બૂટ સૂટ સીવડાવવા દુદામામા પાસે ગયા હતા. તો અહીંયા સૂટ શબ્દ અયોગ્ય છે એટલે એ ચેકી દઈશું. બીજા વાક્યમાં, લેખક નેપોલિયન સિકંદરની જેમ હાર્યા વગર પ્રયાસ ચાલુ રાખતા. તો અહીંયા સિકંદર શબ્દ અયોગ્ય છે એટલે ચેકી દઈશું એમાં. ત્રીજું, ધંધુકા દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે. તો અહીંયા ધંધુકા શબ્દ અયોગ્ય છે તેની પર એ ચેકી દઈશું. ચોથું વાક્ય, વડીલોની સૂચના મુજબ દુદામામાં બૂટ એક આંગળ નાના મોટા સીવતા. તો નાના શબ્દ અયોગ્ય છે એ ચેકી દઈશું. પાંચમું વાક્ય, લેખકને લાલ કાળા બૂટ સીવડાવવાના હતા. તો લાલ બૂટ સીવડાવતા એટલે કાળા એ શબ્દ અયોગ્ય છે એટલે એ કાળા શબ્દ ઉપર લીટી મારશું અથવા ચેકી દઈશું. પ્રશ્ન સાત, તમારા શૈશવના સંસ્મરણો 10-12 વાક્યોમાં જણાવો. તો અહીંયા તમે મિત્રો તમારા જાતે જ બાળપણનો કોઈ યાદગાર પ્રસંગ હોય તો એ અહીંયા લખી શકો છો. પ્રશ્ન આઠ, નીચેના વાક્યોમાંથી દર્શક વાચક સર્વનામ શોધો અને તેના જેવા બીજા વાક્યો લખો. તો પહેલું વાક્ય છે, વાઘ આ બાજુ ગયો હશે. તો એમાં આ જે વિશેષણ છે દર્શક વાચક વિશેષણ. અન્ય વાક્ય લખીએ તો આ રહ્યું તમારું દફતર. બીજું વાક્ય, પેલા કાળા પેન્ટવાળા ભાઈને બોલાવો. તો પેલા એ દર્શકવાચક વિશેષણ છે. અન્ય ઉદાહરણ જોઈએ તો પેલા ઝાડની નીચે કોણ બેઠું છે. ત્રીજું વાક્ય, તે દિવસે મારી તબિયત સારી ન હતી. તો તે છે એ દર્શકવાચક સર્વનામ છે. અન્ય વાક્ય જોઈએ તો તે વખતે હું બીમાર હતો. પ્રશ્ન નવ, આ એકમમાં કેટલાક તત્સમ શબ્દો પ્રયોજાય છે તેવા શબ્દો શોધીને લખો. તો તત્સમ શબ્દો એટલે કે અન્ય ભાષાના શબ્દો કે તેની તે જ રીતે જે તે ભાષામાં લખાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે મંજૂરી. તેવા અન્ય શબ્દો જોઈએ તો ઘર, કર્મ, શૈશવ, રિપેર, કથિર, ટાઇફોઇડ એવા અન્ય ઉદાહરણ તમે એમાં લખી શકો છો.